ઉપલેટામાં કોંગ્રેસ સમિતિ દ્વારા ગરીબ પરિવાર માટે દરરોજ 1500 થી 2000 જેટલા ટિફિનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। દેશભરમાં હાલ કોરોના વાયરસને લીધે પરિસ્થિતિ ખૂબ વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે। આવા સમયમાં ગરીબોને જીવન જીવવા માટે અતિ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોજગાર બંધ હોવાના કારણે ગરીબ લોકોને એક ટાઈમનું ભોજન મળવું બહુ મુશ્કેલ થઈ રહ્યું છે। આવા સમયને ધ્યાનમાં લઈ ઉપલેટા કોંગ્રેસ સમિતિ અને ધારાસભ્ય લલિતભાઈ વસોયાના સહયોગથી ઉપલેટાના ગરીબ પરિવારો માટે કાયમ બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે, જેમાં હાલ બપોરના ટાઈમે અંદાજે 900 થી 1000 ટિફિન અને સાંજના ટાઈમે 900 થી 1000 ટિફિનની વ્યવસ્થા કરી આપવામાં આવી રહી છે। અને હજુ પણ લોકડાઉન જેવી પરિસ્થિતિને ધ્યાને લઈ આ વ્યવસ્થા કાયમ માટે ટિફિનમાં વધારો કરવામાં આવી રહ્યો છે। ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા તથા કોંગ્રેસ સમિતિ ઉપલેટાના જણાવ્યા પ્રમાણે આવા કપરા સમયમાં ઉપલેટાના તમામ ગરીબ પરિવારોને કાયમ ભોજન મળતું રહે તે માટે પૂરતી કાળજી રાખી દરેકના ઘરે ટિફિન પહોંચતું કરવામાં આવે છે અને ઉપલેટામાંથી કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યું ના રહે તેની ખાસ તકેદારી લઈ ઉપલેટા કોંગ્રેસ સમિતિ તથા તેમના કાર્યકર્તાઓ દ્વારા આ વ્યવસ્થા હોંશે હોંશે પૂરી કરવામાં આવી રહી છે। કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા।